नमस्कार मारा विद्यार्थी भाइयों बहनों, उड़ान एकेडमी नी आ डिजिटल प्लेटफॉर्म पर हूँ कृपाल धांधला आप सौनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, तमे आपणो थंबनेल जोईन तमे समझी गया छो कि आजे आपणे क्या टॉपिक पर बात करवाना छीए। तो मित्रों, तमारी जे आतुरता हती एनो मित्रों अंत लावी दीधो छे। आजे धनतेरसनो मित्रों शुभ दिवस छे अने आ शुभ दिवसना निमित्ते आपणे वनरक्षकनी परीक्षा माटेनो ऑनलाइन कोर्स छे ए मित्रों लॉन्च करवा जई रह्या छीए। बराबर, केटला बधा विद्यार्थी भाईओ बहेनो फोन कॉल्स करीने कहेता हता के साहेब एप्लिकेशन डाउनलोड करी लीधी छे पण एमां कंई बतातुं नथी। बराबर, परंतु बताय क्यांथी विद्यार्थी मित्रों? अहींयाथी कोर्सनुं जे लॉन्चिंगनुं काम छे, बराबर, ए मित्रों बाकी हतुं अने एना माटे सारा दिवसनी राह जोता हता। तो आजनी घड़ी अने आजनो दिवस छे मित्रों सारो आवी गयो छे अने आपना मोबाइलनी अंदर जे कंई पण मारी एप्लिकेशन छे, उड़ान एकेडमीनी एप्लिकेशन छे, एनी मित्रों ऑनलाइन कोर्सनी जे कंई पण फॉर्मेटिंग अने साथे साथे जे व्यवस्था जे छे एकदम सरस मजानी एनुं लॉन्चिंग कार्य छे ए मित्रों आजे आपणे करी दीधुं छे। तो हवे एप्लिकेशननी अंदर તમે છે એ મારો ઓનલાઈન કોર્સ છે એ ખરીદી શકો છો અને અમારી સાથે છે એ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકો છો। તો એકદમ ખુશીના સમાચાર છે મારી અને તમારી માટે, જે મારા ભાઈઓ બહેનો વનરક્ષક બનવા માગે છે એમની જે કંઈ પણ તૈયારી છે એની અંદર ચાર ચાંદ લગાડવા માટે થઈને હું અને મારી ટીમ છે એ હર હંમેશ તત્પર છીએ અને આ અમારી ટીમના માધ્યમથી આપની સમક્ષ ઓનલાઈન કોર્સ જે છે અમે લાવી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજથી તમે છે એ મારો ઓનલાઈન કોર્સ જે છે એ ખરીદી શકો છો। ચાલો, તો કોર્સની અંદર શું હશે તેની તમામ બાબતો, કોર્સની કિંમત શું હશે, કોર્સની વેલિડિટી શું હશે, કેટલા માર્કનું એની અંદર કન્ટેન્ટ હશે, આ તમામ બાબતો જે છે એ ટુ ધી પોઈન્ટ તમને સમજાવું છું। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતથી લઈને અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। જો મારી ચેનલની અંદર તમે નવા હો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપની આસપાસ તૈયારી કરતા જે કોઈ પણ ભાઈઓ બહેનો છે, જે કોઈ પણ તૈયારી કરતા વિદ્યાર્થીઓના ગ્રુપ છે એની અંદર આ વિડીયોની લિંક મિત્રો છે શેર કરવાનું ભૂલતા નહીં। બરાબર, આપનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને તમારા સાથ અને સહકારની સાથે સાથે જ મને અને મારી ટીમને છે એ મિત્રો ઉર્જા મળે છે। બરાબર, તો ચાલો શરૂ કરીએ વનરક્ષક ઓનલાઈન બેચની જાહેરાત અને કોર્સ વિશેની તમામ માહિતી। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અમારી સાચી રણનીતિ અને તમારી ખરી મહેનત, તો આ બંનેનો જ્યારે સંગમ થશે, આ બંનેનો જ્યારે સંયોગ થશે ને, તો મિત્રો તમે બનશો વનરક્ષક પાક્કા, એ મને વિશ્વાસ છે તમારી અને મારી મહેનત પર। બરાબર, તો અમારી સાચી રણનીતિ, તમારી ખરી મહેનત, હવે બનશો તમે વનરક્ષક પાક્કા। તો આ લેક્ચરની અંદર હું તમને સરસ મજાની મારી એપ્લિકેશનની જે કાંઈ પણ વાત છે સમજાવવાનો છું ટુ ધી પોઈન્ટ। તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લીધી છે, ત્યાર પછી તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે, હવે આજે આપણે કોર્સ લોન્ચ કર્યો છે એટલે સીધું તમે એપ્લિકેશન ખોલશો એટલે એના ફ્રન્ટ પેજ ઉપર તમને અહીંયા જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન તમને દેખાશે। બરાબર, એટલે તમારે સમજી જવાનું, જેને જેને આ સ્ક્રીન દેખાય એને સમજી જવાનું કે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને સાહેબે કોર્સ લોન્ચ કર્યો છે તો હવે એની અંદર આગળની પ્રોસેસ થઈ શકશે। તો પહેલું જ તમને છે આ પેજ દેખાશે અને જેના ઉપર ક્લિક કરીને તમે જે છે એ વિદ્યાર્થી મિત્રો મારો કોર્સ જે છે એ ખરીદી શકો છો। બરાબર, તો પહેલું આ પેજ તમને દેખાશે અને આ પેજની નીચે, આ પેજની નીચે લખ્યું છે બાય નાઉ। બરાબર, તો એના ઉપર ક્લિક કરીને તમે છે, એના ઉપર ક્લિક કરીને તમે જે છે એ વિદ્યાર્થી મિત્રો મારો કોર્સ જે છે એ ખરીદી શકો છો, મારો કોર્સ જે છે એ ખરીદી શકો છો। અહીંયા બાય નાઉ લખ્યું છે, એના ઉપર તમારે ક્લિક કરવાની છે અને અહીંયા ક્લિક કરી અને તમે છે એ કોર્સ ખરીદી શકશો। જેવું તમે અહીંયા ક્લિક આપશો એટલે નેક્સ્ટ તમને છે આ સ્લાઇડ જોવા મળશે, એટલે કે આ સ્લાઇડની અંદર જે મેં બતાવ્યું છે એ રીતનું મેનુ ખુલશે। તો અહીંયા તમારે તમારી શું નાખવાની છે, તો કે તમારી જનરલ ડિટેલ નાખવાની છે, જેની અંદર તમારું નામ છે, તમારું એડ્રેસ છે, બરાબર, તમારું જે કાંઈ પણ સિટી છે, ડિસ્ટ્રિક્ટ છે અને સ્ટેટ છે। તો તમારી જે કાંઈ પણ સામાન્ય માહિતી આપણી એપ્લિકેશનની અંદર માગી છે એ માગી અને તમારે સબમિટ આપવાનું રહેશે। જેવું તમે સામાન્ય માહિતી પૂરશો એટલે નેક્સ્ટ તમને જે છે એ પેમેન્ટ માટેની સ્લાઇડ દેખાશે, તમારે જે રીતે પેમેન્ટ કરવું હશે એ રીત માટેની સ્લાઇડ તમને દેખાશે। તો શું શું સુવિધા છે, તો વિદ્યાર્થી મિત્રો તમે ફોન પે કરી શકો છો, તમે કોઈ પણ યુપીઆઈ પ્લેટફોર્મ વાપરતા હોય તો એ વાપરી શકો છો,
તમે કાર્ડથી પેમેન્ટ કરી શકો છો અને કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશનથી પણ પેમેન્ટ કરી શકો છો। મતલબ તમે કોઈ પણ રીતે છે અહીંયા પેમેન્ટ કરી શકો છો અને આપ સૌ અનુભવી છો ઓનલાઈન એપ્લિકેશન છે એ ઘણા સમયથી છે એ વાપરતા હોવ છો એટલે પેમેન્ટ તમે કરાવવાનો જે કાંઈ પણ ઓપ્શન સિલેક્ટ કરશો એ તમને આવડતો હશે એવી હું આશા રાખું છું। બરાબર, યુપીઆઈ કરી શકો, યુપીઆઈની કોઈ પણ એપ્લિકેશન વાપરી શકો, કાર્ડથી કરી શકો અથવા તો નેટ બેન્કિંગથી પણ તમે કરી શકો છો। બરાબર છે, જ્યારે જ્યારે તમે પેમેન્ટ કરો અને સક્સેસફુલનો જે કંઈ મેસેજ આવે એનો સ્ક્રીનશોટ છે એ તમારે લઈ લેવાનો રહેશે। બરાબર છે, તો અહીંયાથી તમે છે માત્ર એટલી બધી સરળ એપ્લિકેશન બનાવી છે કે જસ્ટ બે જ સેકન્ડની અંદર, બે થી ત્રણ સેકન્ડની અંદર તમે વનરક્ષકનો મારો ઓનલાઈન કોર્સ છે એ ખરીદી શકો છો। આગળ તમે ઓનલાઈન પેમેન્ટ કરી દેશો એટલે મારું જે કન્ટેન્ટ છે, મારી જે બેચ છે એ બેચ મિત્રો તમને જોવા મળશે। અહીંયા ઉપર તમને લખ્યું છે, જો કઈ બેચ તમને જોવા મળશે, ફોરેસ્ટ ગાર્ડ। તો ફોરેસ્ટ ગાર્ડની અંદર એક મેનુ હશે કન્ટેન્ટનું। બરાબર છે, તો આ કન્ટેન્ટના મેનુની અંદર પહેલું વિડીયો લેક્ચર છે, ફોરેસ્ટના ઓલ્ડ પેપર છે, ડેઇલી ટેસ્ટ છે, પીડીએફ મટીરિયલ છે અને જીસીઆરટીની બુક છે। બરાબર, મતલબ કે જીસીઆરટી, જીસીઈઆરટી અને સાથે સાથે છે એનસીઈઆરટી। બરાબર, આ બંનેની ટેક્સ્ટ બુકો છે અહીંયા મિત્રો તમને જોવા મળશે, જે પણ પરીક્ષા માટે તમારે બીજે ક્યાંય ગોતવા નહીં જવી પડે। તો વિડીયો લેક્ચર છે, ફોરેસ્ટના ઓલ્ડ પેપર છે, ડેઇલી ટેસ્ટ છે, પીડીએફ મટીરિયલ છે અને જીસીઆરટીની બુક, આ રીતના સેક્શન તમને છે એ જોવા મળશે। હાલ આપણી એપ્લિકેશનની અંદર, હાલ આપણી એપ્લિકેશનની અંદર માત્ર અને માત્ર ફોરેસ્ટનો કોર્સ છે। બરાબર, નજીકના ભવિષ્યની અંદર, નજીકના ભવિષ્યની અંદર મિત્રો અગ્નિવીર, નજીકના ભવિષ્યની અંદર અગ્નિવીર અને ટેટ વન અને ટેટ ટુ માટે થઈને છે, ટેટ વન એન્ડ ટુ માટે થઈને વિડીયો કોર્સ પણ છે એ તમને અહીંયા મળી શકશે। બરાબર, પણ અત્યારે આપણે વાત કરીએ છીએ ફોરેસ્ટ ગાર્ડની, તો અહીંયા તમે વિડીયો જે છે, સોરી, ફોરેસ્ટ ગાર્ડ જે છે એ બેચનું કન્ટેન્ટ જોઈ શકો છો। જેવું તમે વિડીયો લેક્ચર ઉપર ક્લિક આપશો એટલે મેં સરસ મજાની રીતે સમજાય એવા પાર્ટીશન પાડેલા છે। બરાબર, આ પાર્ટીશનની અંદર જે જે સેક્શન છે એના પોતાના વિડીયો જે છે એની અંદર મૂકેલા છે। એક સૂચના ખાસ, એક સૂચના જે છે એ તમને ખાસ આપું છું વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોર્સ લોન્ચ કર્યો છે એ આગામી છ મહિના માટે। બરાબર, મતલબ કે જ્યાં સુધી પરીક્ષા આવવાની છે, જ્યાં સુધી પરીક્ષા આવવાની છે અથવા તો પરીક્ષા ના આવે તો જ્યાં સુધી વેલિડિટી પૂરી થવાની છે ત્યાં સુધી છે। તો અત્યારે શું, તો કે અત્યારે આપણે ખાસ એક વાત યાદ રાખજો, ખાસ ટોટલી આખો કોર્સ જે છે એ મિત્રો લોન્ચ નથી કરી દીધો। મારી પાસે 70% વધુ વિડીયો જે છે એ રેકોર્ડેડ, એકદમ શૂટ કરેલા કમ્પ્લીટલી પડ્યા છે, પરંતુ અત્યારે દરેક સેક્ટરની અંદર મેં નમૂના રૂપ જે છે એ વિડીયો જે છે એ અપલોડ કર્યા છે। બરાબર, એનું કારણ શું છે, તો કે જે મેથડથી મારે તમારી પાસે કામ લેવું છે એ મેથડથી તમારે મને કામ આપવાનું છે। જે વિડીયો તમે જોશો એની તમારે ટેસ્ટ આપવાની રહેશે, એની તમારે ક્લાસ નોટ બનાવવાની રહેશે અને એની ડિફિકલ્ટી હોય તો એ લાઈવ લેક્ચરની અંદર સોલ્વ કરવાની રહેશે। મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે છે એ વિડીયો મૂકતા જઈશું, એક સાથે જમી નથી લેવાનું, એક સાથે ખાઈ લેવાનું નથી, હું જે અનુક્રમણિકા મુજબ તમને ભણાવું એ મુજબ તમારે ભણવાનું અહીંયા રહેશે, ખાસ યાદ રાખજો। બરાબર, તો અહીંયા વિડીયો લેક્ચરના નમૂના રૂપ મેં ફોટો લીધા છે। બરાબર, બીજું કોઈ પણ એક સેક્શન તમે ખોલશો તો એ સેક્શનની અંદર તમને જે કાંઈ પણ વિડીયો છે વિડીયો એ તમને અહીંયા જોવા મળશે। બરાબર, હાલ મેં ખાલી, હાલ જે છે, હાલ જો વાત કરીએ તો નમૂના રૂપ ખાલી મેં સ્લાઇડ લીધી છે। બરાબર, નમૂના રૂપ સ્લાઇડ લીધી છે, ટોટલી નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે યાદ રાખજો, નવી પરીક્ષા પ્રમાણે અદ્યતન વિડીયો લેક્ચર આપણા ઉપલબ્ધ છે, ખાસ યાદ રાખજો, કોઈ પણ જૂના વિડીયો નહીં। હા, જૂનું કન્ટેન્ટ હોય, જે કન્ટેન્ટ ક્યારેય બદલાવાનું નથી, જે કન્ટેન્ટ છે એ ક્યારેય બદલાવાનું નથી, એ આપણે જૂનું હોય તો ચાલે, પણ બાકીના, તો કે બાકીના બધા જ વિડીયો લેક્ચર છે અદ્યતન રહેશે, બરાબર, નવા રહેશે। જે કાંઈ પણ અત્યારે હાલનું 21-22 પેપર છે એ પેપરના આધારિત રહેશે અને ખૂબ જ ઊંડાણવાળા હશે, ખૂબ જ ડિટેલ છે, બરાબર છે, ખૂબ જ ડીપલી કન્ટેન્ટ છે એ આપણે આની અંદર ભણવાનું રહેશે, યાદ રાખજો। બરાબર, આગળ જઈએ, એક આ ડેઇલી ટેસ્ટનું સેક્શન મેં ખાલી નમૂના રૂપ બતાવવા લીધું છે, તો એમાં ડે બાય ડે ટેસ્ટ આપેલી છે, જે ટેસ્ટ જે છે એ તમારે દેવાની રહેશે અને એનો સ્કોર ટેસ્ટ આપ્યા પછી તમને તરત જ છે એ વ્યૂ થશે, એટલે કે તમને જોવા મળશે। બરાબર છે, તો આ વાત થઈ ગઈ એપ્લિકેશનની,
તમારે પહેલા એપ્લિકેશન છે એ ડાઉનલોડ તમે કરેલી છે, ન કરી હોય તો કરી લેવાની છે. ડાઉનલોડ કર્યા પછી તમને પહેલું જે મેં સ્લાઇડ બતાવી, પહેલી સ્લાઇડ બતાવી છે, પછી તમારે બાય નાવ ઉપર જવાનું છે. બાય નાવ ઉપર જાઓ એટલે તમારે તમારી વિગત ભરવાની છે. વિગત ભરી લીધા પછી તમારે પેમેન્ટ કરાવવાનું છે, અને પેમેન્ટ કરાવ્યા પછી મારો કોર્સ તમને જોવા મળશે. બરાબર? આમ છતાં પણ ન સમજાય તો તમે છે વિદ્યાર્થી મિત્રો ફોન કોલ દ્વારા છે એ મિત્રો સપોર્ટ મેળવી શકો છો. હું અને મારી ટીમ તમને એપ્લિકેશન બાબતે છે એ કંઈ ન સમજાય તો ફોન કોલ દ્વારા પણ માર્ગદર્શન આપીશું. બરાબર? તો ખૂબ જ 2-3-4 સેકન્ડની અંદર છે, અથવા તો 1 મિનિટની અંદર છે, આ આખે આખો વિડીયો કોર્સની છે એ પ્રોસેસ પૂર્ણ થઈ જવી છે. ખૂબ જ સરળ છે. બરાબર છે? તો આ મેં વાત કરી છે તમને વિડીયો કોર્સ ખરીદવાની. બરાબર છે? હવે વિડીયો કોર્સ ખરીદવો કે ના ખરીદવો એ તમારા ઉપર છે. બરાબર છે? અહીંયા QR કોડ પણ આપી દીધો છે ફરીવાર, કે જો એપ્લિકેશન ન હોય તો તમે આને સ્કેન કરીને પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, સીધા પ્લે સ્ટોર ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર? હવે મેં તમને વાત કરી દીધી મારા વિડીયો કોર્સની જાહેરાતની અને કઈ રીતે તમે ખરીદશો એની માહિતીની. હવે મારે તમને એક રિક્વેસ્ટ કરવાની છે, વિનંતી કરવાની છે કે તમારે જે છે એ એમનામાં એપ્લિકેશન નથી ખરીદી લેવાની. આ એપ્લિકેશન જે છે કંઈ પણ જોયા જાણ્યા વિચાર્યા વગર નથી ખરીદી શકવાની. એટલે કે એટલો વિડીયો જોઈને ફટાફટ વિડીયોને ક્લોઝ કરીને એપ્લિકેશન લઈ લ્યો એવું નથી કરવાનું. હવેની વાત ખૂબ મહત્વની છે કે તમે મને જે પૈસા આપી રહ્યા છો તો એનું વળતર હું તમને શું આપીશ, મારી એપ્લિકેશનની અંદર એવું શું છે કે જે તમને ફાયદારૂપ થશે, અથવા તો તમારે એ જાણવું જોઈએ કે હું જે પૈસા ખર્ચું છું તો એના બદલામાં મને ઉડાન એકેડમી અથવા તો કૃપાલ સર છે એ વનરક્ષકની ઓનલાઈન બેચની અંદર કેવું કન્ટેન્ટ આપવાના છે. બરાબર? તો મિત્રો હવે જ સાચી બાબત ચાલુ થાય છે. જે કાંઈ પણ મારી એપ્લિકેશનની અંદર તમને મળવાનું છે એની વિગતવાર વાત હું તમને કરું છું. તો હવે ખાસમ ખાસા વિડીયોને હવે ધ્યાનથી જોજો. બરાબર છે? અત્યાર સુધીની ટેકનિકલ બાબત હતી જે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ જે છે એ આખી થિયરીકલ બાબત છે, એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. બરાબર? આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદર શું શું હશે. બરાબર? એપ્લિકેશનની અંદર શું શું હશે, એપ્લિકેશનની અંદર કેટલા માર્કનો કોર્સ હશે, એપ્લિકેશન છે એની અંદર ક્યાં ક્યાં વિષયોનો સમાવેશ કરેલો હશે, એપ્લિકેશનની કિંમત શું હશે. બહુ ચર્ચાસ્પદ બાબત હોય ને તો સૌથી પહેલી જ વસ્તુ વિદ્યાર્થી મને એ પૂછતો હોય કે સાહેબ ભાવ શું છે, કેટલા રૂપિયા રાખ્યા છે. ઘણા તો એવું કે સાહેબ ભાવ ઓછા રૂપિયા રાખજો. બરાબર છે? તો આ બાબત બહુ મહત્વની છે, તો એની પણ તમને વાત કરવાનો છું. અને મિત્રો એપ્લિકેશન છે એની વેલિડિટી કેટલી હશે. બરાબર? તો અગત્યના 5 સવાલો છે ને એની મિત્રો આપણે ડિટેલ ચર્ચા કરવાના છીએ. તો આપણે પહેલો સવાલ લઈએ છીએ કે એપ્લિકેશનમાં હશે શું શું. બરાબર? તો મિત્રો એપ્લિકેશનની અંદર રેકોર્ડેડ વિડીયો લેક્ચર હશે, ઓલરેડી રેકોર્ડ કરેલા. એપ્લિકેશનની અંદર લાઈવ વિડીયો રેકોર્ડ જે છે અથવા તો લાઈવ વિડીયો લેક્ચર જે છે, બરાબર, એનું મેનુ છે એટલે આપણે લાઈવ વિડીયો લેક્ચર પણ એની અંદર લેશું. લેક્ચર છે એની મિત્રો રેગ્યુલર તમારે ટેસ્ટ હશે. તમામ વિડીયો લેક્ચર છે એની મિત્રો તમને PDF મળી જશે. ડિફિકલ્ટી સોલ્યુશન માટે થઈને મિત્રો ચેટ બોક્સ આપેલું છે. બરાબર? તો એની અંદર તમારે મેસેજ છે એ મોકલી દેવાનો છે, અમારા એડમિન પેનલની પાસે તમારો મેસેજ આવી જશે અને જે કાંઈ તમારી ડિફિકલ્ટી હશે એ મિત્રો સોલ્વ થઈ જશે. તો સ્પેશિયલી ચેટ બોક્સ મૂકેલું છે ડિફિકલ્ટી માટે. અન્ય ઉપયોગી મટીરિયલ્સ હશે, એટલે કે એવું જનરલ નોલેજનું ફોરેસ્ટનું લગતું મટીરિયલ કે જે વાંચવાથી પણ આપણને આવડી જાય, એના વિડીયો લેક્ચર ભણવાની આપણે જરૂર નહીં, તો એ મિત્રો તમારે વાંચવાનું રહેશે. બીજી બાબત શું ખાસ મહત્વની છે, મેં તમને હમણાં જ વાત કરી એમ કે તમામ પાઠ્ય પુસ્તકો જે છે એ મિત્રો આપણી એપ્લિકેશનની અંદર તમને મળી જશે. એટલે તમે આપણી એપ્લિકેશનમાં વિષય પ્રમાણે સેમેસ્ટર પ્રમાણે તમારા પાઠ્ય પુસ્તકો ઉપલબ્ધ છે, જે તમારે વાંચવું હોય એ ખોલીને તમે વાંચી પણ શકો છો અને એની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. તો એપ્લિકેશનની અંદર એટલી વસ્તુ છે, રેકોર્ડેડ વિડીયો, લાઈવ વિડીયો, લેક્ચર ટેસ્ટ, લેક્ચરની PDF, ડિફિકલ્ટી સોલ્યુશન માટે ચેટબોક્સ, ઉપયોગી મટીરિયલ્સ અને ખાસ તમામ પાઠ્ય પુસ્તકો. તો આ પહેલા સવાલનો જવાબ થઈ ગયો. બરાબર છે? બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે કેટલા માર્કનો કોર્સ હશે. તો અહીંયા પણ ગયા વખતે આપણે માત્ર અને માત્ર 50% કોર્સ લોન્ચ કર્યો હતો વન અને પર્યાવરણ માટે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે શું કરીએ છીએ, વન રક્ષકની પરીક્ષાનો છે એ મિત્રો સંપૂર્ણ કોર્સ છે એ લોન્ચ કરીએ છીએ.
અને આ કોર્સ જે છે એટલે કે સંપૂર્ણ કોર્સ એટલે શું તો કે 200 એ 200 માર્કનો કોર્સ જે છે એ આપણે લોન્ચ કરીએ છીએ બરાબર તમારે વિદ્યાર્થી મિત્રો કંઈ પણ જવાની જરૂર નહીં પડે એટલે કે વન અને પર્યાવરણની સાથે સાથે સામાન્ય ગણિત સામાન્ય ગુજરાતી અને જનરલ નોલેજના લેક્ચર પણ તમને મળશે બરાબર ખાસ યાદ રાખજો આગળ જઈએ છીએ ક્યાં ક્યાં વિષયનો સમાવેશ થશે તો વિષયો જે છે એ મિત્રો અહીંયા લખ્યા છે પેપર સ્ટાઇલ પ્રમાણે નોટિફિકેશન પ્રમાણે છે વન અને પર્યાવરણ સંબંધિત બધું જ આવી જશે એટલે કે એના 100 માર્ક છે બરાબર સામાન્ય ગણિત છે બરાબર તો એના મેં એપ્રોક્સિમેટ 26 માર્ક લીધા છે બરાબર ગુજરાતી ભાષા છે તો એના 24 માર્ક લીધા છે એટલે તમને ખબર છે આ બંનેનો ભારાંક છે એ 50 માર્કનો છે 50 માર્કનો છે એટલે આપણે એવું નક્કી કરી શકીએ કે કદાચ ગણિતના 12 સવાલ હોય તો એના ગુણ્યા 2 કરો એટલે 24 માર્ક હોય ગુજરાતીના 13 સવાલ હોય તો 26 હોય એ 12-13 જે કંઈ પણ હોય મતલબ બંનેનું 50 માર્કનું છે એ પરીક્ષામાં પૂછાય છે બરાબર અને સામાન્ય જ્ઞાન છે એ પણ મિત્રો 50 માર્કનું તો અહીંયા તમે ટોટલ કરશો તો કેટલા માર્ક થઈ જશે તો કે 200 બરાબર તો એ 200 એ 200 માર્કની અંદર ઉપયોગી થાય ને એ બધા વિષયો આપણે આવરી લીધા છે બરાબર એ બધા વિષયો આપણે આવરી લીધા છે એપ્લિકેશન છે મિત્રો એની વેલિડિટી કેટલી છે બરાબર છે તો એપ્લિકેશનની જે વેલિડિટી છે એ વિદ્યાર્થી મિત્રો 6 માસની રહેશે કેટલા માસની 6 મહિનાની એટલે કે તમે કાલથી અથવા તો પ્રમ દિવસથી અથવા તો આજથી એપ્લિકેશન લ્યો છો તો 30 એપ્રિલ 2023 સુધી છે વિદ્યાર્થી મિત્રો વેલિડિટી રહેશે બરાબર છે તો આ વાત થઈ ગઈ વેલિડિટીની અને આશા રાખીએ છીએ કે આ એપ્રિલ મહિના પહેલા જ ઓલરેડી છે એ મિત્રો કદાચ વનરક્ષકની પરીક્ષા છે એ બી લેવાઈ જશે બરાબર હવે આગળ મહત્વની વાત મેં જે વિષયો સમજાવ્યા છે આ વિષયોના મિત્રો ડિટેલ મુદ્દાઓ હું તમને સમજાવું છું કે કેવા કેવા મુદ્દાઓ છે એ આની અંદર મેં લીધેલા છે ક્યાં ક્યાં મુદ્દાના વિડીયો લેક્ચર જે છે એ તમને મળશે તો વન અને પર્યાવરણ સંબંધિત જે 50 પ્રશ્નો છે એને ગુણ્યા 2 કરો એટલે એના 100 માર્ક છે તો ખાસ મહત્વનો જે વિભાગ છે એ આ જ છે અને આની અંદર જે કન્ટેન્ટ તમને આપવાનું છે એ જ મિત્રો જોરદાર છે બરાબર અને આ કન્ટેન્ટ તમે ભણશો અને આ કન્ટેન્ટ ભણ્યા પછી જ તમે કહેશો કે આવું કન્ટેન્ટ જે છે અમે ભણ્યા નથી બરાબર છે જે આ વર્ષનું ફોરેસ્ટનું પેપર છે એના લેવલ મુજબના વિડીયો આપણે શૂટ કર્યા છે એના લેવલ મુજબનું કન્ટેન્ટ જે છે એ મિત્રો આપણે આવરી લીધું છે બરાબર તો ક્યાં ક્યાં મુદ્દા વન અને પર્યાવરણમાં હું તમને ભણાવીશ એની મિત્રો ચર્ચા આપણે કરી લઈએ થોડું પાણી પી લઉં છું તમને કોઈને વાંધો ના હોય તો તો વન અને પર્યાવરણની અંદર આપણે ક્યાં ક્યાં મુદ્દાની ચર્ચા કરશું સૌથી પહેલા મિત્રો હું તમને ભણાવીશ વન વિભાગનું માળખું જેની અંદર પ્રવેશ કરીએ છીએ જે ફિલ્ડની અંદર જઈએ છીએ તો એના બેઝિક માળખાથી આપણે પરિચિત હોવા જોઈએ બરાબર તો વન વિભાગનું માળખું જંગલ અને તેના પ્રકારો બરાબર મુદ્દો એક છે પણ જંગલ અને તેના પ્રકારો ભણવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા 3 લેક્ચર જોવે કેટલા તો કે જંગલ જંગલની પ્રસ્તાવના બરાબર જંગલોનું જે એચજી ચેમ્પિયને વર્ગીકરણ કર્યું છે એ ભારતના જંગલોના 5 પ્રકાર ગુજરાતના જંગલોના 5 પ્રકાર બરાબર અને આ સિવાય તો કે આ સિવાય વિસ્તાર પ્રમાણે એની લાક્ષણિકતાઓ એની ખાસિયતો છે એ મિત્રો આપણે ભણવી પડે એટલે ઓછામાં ઓછા 2-3 લેક્ચર થાય જંગલ અને એના પ્રકારોની અંદર બરાબર છે બીજું તો કે જંગલ પેદાશો અને એના આધારિત ઉદ્યોગો જંગલમાંથી જે કાંઈ પણ મિત્રો પેદાશો મળે છે મુખ્ય પેદાશ લાકડું છે આના સિવાય મિત્રો રબર છે રાળ છે લાખ છે ગુંદર છે ટર્પેટાઇન છે બરાબર કેટલી બધી છે એની ગૌણ પેદાશો છે એની વાત કરશું એના ઉપયોગની વાત કરશું અને એના ઉપયોગના આધારે કેવા કેવા ઉદ્યોગો ભારત અથવા તો ગુજરાતની અંદર છે એની આપણે વાત કરીશું બરાબર છે પછી તો કે વિવિધ વૃક્ષો છે અને એના ઉપયોગની મિત્રો વાત કરીશું ઔષધીય વનસ્પતિઓ છે અને એના ઉપયોગની વાત કરીશું ગઈ ફોરેસ્ટની પરીક્ષામાં ઔષધીય વનસ્પતિના ઉપયોગના 3 સવાલ પૂછાયા બરાબર છે આપણી પાસે 110 કે 111 ઔષધીય વનસ્પતિઓના કન્ટેન્ટના વિડીયો શૂટ કરેલા છે બરાબર તો એટલી વનસ્પતિઓ તમે 1 થી 2 વાર વાગોળશો એટલે જે કાંઈ પણ ઔષધીય વનસ્પતિનો ક્વેશ્ચન પૂછાશે એ તમને ઓલરેડી આસાનીથી આવડી જશે બરાબર છે તો આ વાત થઈ ગઈ એટલા મુદ્દાની નેક્સ્ટ આપણે શું ભણીશું તો વન વિભાગની અંદર મિત્રો નેક્સ્ટ આપણે ભણીશું પારિસ્થિતિકી તંત્ર જેને વિદ્યાર્થી મિત્રો આપણે ઇકોલોજી કહીએ છીએ કોણ એના પિતા છે
એની વ્યાખ્યા કોણે કોણે આપી છે, શું એની વિશેષતા છે, તો આખે આખું પારિસ્થિતિકી તંત્ર જે છે એ હું તમને ભણાવીશ, યાદ રાખજો. પછી એન્વાયરમેન્ટ વિશે વાત કરીશું, બરાબર, એટલે કે પર્યાવરણ, પર્યાવરણ શું છે અને એની વિશેષતાઓની વાત કરીશું. સાથે સાથે તો કે આહાર કડી અને પોષક ચક્ર, પ્રાણીઓની અંદર જે અનુકૂલનની વાત છે એની ચર્ચા કરીશું, અને સૌથી મહત્વનો પોઈન્ટ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. બરાબર, પર્યાવરણની અંદર આપણને જૈવિક ઘટકો જોવા મળે છે અને અજૈવિક ઘટકો જોવા મળે છે, તો એની પણ વાત કરીશું. બરાબર, બધું કન્ટેન્ટ છે ને મિત્રો અદ્યતન લીધું છે, યાદ રાખજો. ગયા પેપરની ક્વોલિટી મુજબનું લીધું છે, ગમે તેવું પેપર કાઢે તો આ વખતે તમને છે એ કન્ટેન્ટ આવડશે, આવડશે અને આવડશે. બરાબર, યાદ રાખજો. એટલે અદ્યતન વિડીયો અને અદ્યતન કન્ટેન્ટ આપણે લીધું છે. આગળ જઈએ તો ભૂમિગત અને જલીય છે એ પરિસર તંત્ર આપણે ભણીશું. પર્યાવરણીય પ્રદૂષણ અને એના પ્રકારો વિશે છે એ આપણે વાત કરીશું, જેની અંદર ઘન કચરો આવી જાય, એસિડ વર્ષા આવી જાય, બરાબર, એની આપણે વિગતવાર છે એ મિત્રો વાત કરીશું. જળવાયુ પરિવર્તન વિશે અને એનો જે દર વખતનો આંક આવે છે એ આંક વિશે, એટલે કે એના રિપોર્ટ વિશેની ચર્ચા કરીશું. જૈવ વિવિધતા અને એનું વર્ગીકરણ ભણીશું. ભારતની અંદર ખાસ જે કાંઈ પણ બાયોડાયવર્સિટી છે એની મિત્રો ચર્ચા કરીશું. જે કાંઈ પણ બાયોડાયવર્સિટીના હોટસ્પોટ આવેલા છે એના વિશે વાત કરીશું. બરાબર છે, આગળ જઈએ છીએ તો વન અને પર્યાવરણની અંદર આપણે પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ વિશે વાત કરીશું, ભલે એ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય હોય, ભારતીય હોય કે ગુજરાતી હોય, એટલે કે મતલબ ગુજરાત રાજ્યની હોય, તો એની વાત કરીશું. સંમેલનોની વાત કરીશું, પર્યાવરણને લગતી જે કાંઈ સંધિઓ થઈ છે, બરાબર છે, જે પ્રોટોકોલ્સ છે આની પણ ચર્ચા કરીશું. અને આ જે મુદ્દાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં અમુક મુદ્દાઓ એવા છે કે જેના એક લેક્ચર બનશે, અમુક મુદ્દાઓ એવા છે જેના બે અથવા તો ત્રણ લેક્ચર પણ બની શકે છે. બરાબર, તો તમે મારા મુદ્દા ગણજો, મારું કન્ટેન્ટ જોજો અને એને ગુણ્યા જનરલી તમે બે કરશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો 70-80 લેક્ચરો તમને છે વન અને પર્યાવરણના મળશે. મને તો એવો વિચાર આવે છે કે તમે જોઈ જોઈને થાકી જશો, ઘણા તો છે 6 મહિનામાં કોર્સ જોઈ નહીં શકે, મને એવું લાગે છે. બરાબર, યાદ રાખજો, પર્યાવરણ સંબંધિત કાયદાઓ ભણાવીશ, પર્યાવરણ સંબંધિત થયેલા આંદોલનોની ચર્ચા કરીશું અને પર્યાવરણ સંબંધિત જે કાંઈ પણ પરિયોજનાઓ છે, બરાબર, મતલબ કે પ્રોજેક્ટ ટાઈગર છે, એલિફન્ટ માટેની છે, હંગુલ પરિયોજના છે, ચિત્તા પરિયોજના છે, બરાબર, મગરમચ્છ છે, ટર્ટલ છે, આ બધી જ પરિયોજનાની પણ ડિટેલથી ચર્ચા કરીશું. ખાસ તો ગીર પરિયોજના છે, બરાબર, તો પર્યાવરણ સંબંધિત પરિયોજનાઓ જોઈશું. આગળ શું ભણીશું, તો કે પર્યાવરણ સંબંધિત બંધારણીય જોગવાઈ. બરાબર, બંધારણની અંદર થોડી જોગવાઈઓ પર્યાવરણને લગતી કરેલી છે, ખૂબ નાનું કન્ટેન્ટ છે, બરાબર, 20-25 મિનિટનો વિડીયો છે અને 1 માર્ક અપાવે એવો વિડીયો છે. પર્યાવરણ સંબંધિત અગત્યના દિવસો જોઈશું અને આ દિવસોને સાથે સાથે થીમ લઈને અથવા તો એની થીમ યાદ રાખીને આપણે યાદ રાખીશું. પર્યાવરણ સંબંધિત અગત્યના વિદ્યાર્થી મિત્રો 17-18 દિવસો છે, આ દિવસો આપણે પાકા કરીશું. બરાબર, જો પરીક્ષામાં પૂછાય તો આપણને 1 માર્ક છે એ મળી શકે છે. આગળ ભારત અને ગુજરાતની પ્રાણી સૃષ્ટિ જોઈશું. પ્રાણી સંપત્તિ અને સાથે સાથે પશુ સંપત્તિ બંને આધારિત આપણે ઉદ્યોગોની ચર્ચા કરીશું. બીજું તો કે વન્યજીવ સૃષ્ટિ જે છે એની વિશેષતાઓની વાત કરીશું. બરાબર, વન્યજીવ સૃષ્ટિ કેવા કેવા પ્રકારની ભારતની અંદર અને ગુજરાતમાં છે અને એની વિશેષતા શું છે, તો આપણે એની પણ વાત કરીશું. આગળ જઈએ તો જો ખાસ કરીને એક જ વસ્તુ તમને દેખાશે, ભારત ગુજરાતના, તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે મારી પાસે ઓફલાઈન બેચની અંદર ભણતા હોય છે ત્યારે એ માત્ર અને માત્ર છે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોથી જ પરિચિત હોય, આ બે જ વસ્તુથી પરિચિત હોય, એના સિવાય એને બહુ ખ્યાલ હોતો નથી કે ભારત અને ગુજરાતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે, સાથે સાથે કન્ઝર્વેશન રિઝર્વ એટલે કે જેને આપણે જાળવણી ક્ષેત્ર કહીએ છીએ, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ગેમ રિઝર્વ એટલે કે જેને આપણે રમત ગમત ક્ષેત્ર કહીએ છીએ. તો આ 5-5 વસ્તુઓની ભિન્નતા, મતલબ કે 5-5માં શું તફાવત છે અને કયા કયા અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, જાળવણી ક્ષેત્રો છે કે ગેમ રિઝર્વ છે, એની મિત્રો હું તમને માહિતી આપીશ. ક્યુ પહેલું છે, ક્યુ છેલ્લું છે, ક્યુ મોટું છે, ક્યુ સૌથી નાનું છે, ક્યુ કયા રાજ્યની અંદર આવેલું છે, બરાબર, આની ચર્ચા આપણે કરીશું. પહેલા તો હું તફાવત પણ સમજાવીશ કે 5-5ની અંદર ડિફરન્સ શું છે,
બરાબર તો આની છે સરસ મજાની ચર્ચા કરીશું અને આ પાંચેય ટોપિક છે ઓલરેડી એવી રીતે તૈયાર કરશું કે એક થી બે માર્ક છે એ લગભગ લગભગ આપણા પાકા થઈ જશે બરાબર આગળ જઈએ તો જમીન અને જમીનના પ્રકારો વિશે વાત કરીશું બરાબર એની અંદર ભારતની જમીન અને ગુજરાતની જમીન તો ભારતની અંદર કેટલા પ્રકારની જમીન જોવા મળે છે ગુજરાતની અંદર કેટલા પ્રકારની જમીન છે કઈ જમીન છે એની કઈ ખાસિયત છે કઈ જમીનની અંદર કયો પાક થાય છે બરાબર ગુજરાતમાં કેવા પ્રકારની જમીનો વધારે આવેલી છે ભારતની અંદર કેવા પ્રકારની જમીન વધારે છે કઈ જમીન સૌથી છે ફળદ્રુપ ગણાય છે બરાબર આ બધી વાતો આપણે આ ટોપિકની અંદર છે એ કરીશું વિવિધ જળ સ્વરૂપો વિશેની ચર્ચા મિત્રો આપણે છે વન અને પર્યાવરણ સંબંધિત મુદ્દાની અંદર કરીશું વાતાવરણ અને એના પ્રકારની વાત કરીશું એક માર્ક 100% વાતાવરણ અને એના પ્રકારમાંથી પૂછાય તમે બંને અથવા તો છેલ્લા ત્રણેય પેપરો તમે ચેક કરી લેજો બરાબર છે વાયુઓ વિશે વાત કરશું મતલબ કે નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર બરાબર અને એના રિપોર્ટની પણ આપણે છે ચર્ચા કરીશું ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે મેં લીધા છે અમુક એવા સહેરા ટોપિક છે જે આપણે લીધા પણ નથી જે પણ હું તમને વિડીયો લેક્ચરની અંદર ભણાવીશ મિત્રો એકદમ ફોરેસ્ટને લગતું કરંટ એટલે કે પર્યાવરણ સંબંધિત કરંટ અફેર છે એના મિત્રો 20 થી પણ વધુ વિડીયો લેક્ચર તમને એપ્લિકેશનની અંદર મળશે આ એટલા મુદ્દાઓ છે એ વન અને પર્યાવરણ સંબંધિત મેં તારવેલા છે અને એના મિત્રો છે વિડીયો લેક્ચર તમને સ્ટેપ બાય સ્ટેપ આપણી એપ્લિકેશનની અંદર મળતા જશે બરાબર તો ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો કેટલું બધું કરંટ કેટલું બધું કન્ટેન્ટ જે છે તમને એપ્લિકેશનના માધ્યમથી આ વખતે મળવાનું છે બરાબર તો આ વાત થઈ ગઈ પહેલા 100 ગુણની નેક્સ્ટ આગલા વિષય ઉપર જઈએ છીએ તો બીજો વિષય છે સામાન્ય ગણિત રીઝનિંગ એના 20 થી વધારે વિડીયો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો તમને મળવાના છે બરાબર અહીંયા મેં છે એ જે જે સાહેબ જે છે જે જે તમને ટોપિક કરાવવાના છે એ મેં નમૂનારૂપ ટોપિકો અહીંયા લીધા છે સાદુરૂપ છે બરાબર છે અથવા તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે નફો ખોટ છે જે કાંઈ પણ સામાન્ય ગણિતના અને રીઝનિંગના ટોપિક છે એના 20 થી વધુ વિડીયો લેક્ચર મળશે મિત્રો ખાલી આ 20 વિડીયો લેક્ચર તમે જોઈ લો ફોરેસ્ટની પરીક્ષા પાસ થવા માટે અથવા ફોરેસ્ટમાં જે ગણિત રીઝનિંગ પૂછાય છે એના માટે એટલા વિડીયો લેક્ચર છે ઇનફ રહેશે હા જે કામ તમને અહીંયાથી સોંપવામાં આવે છે એ ઘરે કરવું પડશે બુક બનાવવી પડશે અને ડિફિકલ્ટી હોય તો અમને પૂછવું પડશે તો અને તો જ ગણિતની અંદર ઇમ્પ્રુવમેન્ટ મળશે બરાબર છે જો નેક્સ્ટ સ્લાઇડની અંદર મેં બીજા મુદ્દાઓ પણ આપ્યા છે તો ટોટલી આ 20 જેટલા મુદ્દાઓ અમે ત્રણેય ફોરેસ્ટની પરીક્ષાના આધારે તારવા છે અને એટલા અમે તમને છે એ અહીંયા એપ્લિકેશનની અંદર છે વિડીયો સ્વરૂપે છે કરાવવાના છીએ બરાબર આગળનો વિષય જોઈએ છીએ આગળનો વિષય આપણે જોઈએ છે તો ગણિત અને રીઝનિંગની આપણે વાત કરી ગયા છીએ પછી આપણે જોશું ગુજરાતી ભાષા તો ગુજરાતી ભાષાના 20 જેટલા લેક્ચર અથવા તો 20+ લેક્ચર છે એ તમને મળવાના છે મિત્રો ખાસ યાદ રાખજો ફોરેસ્ટની પરીક્ષા પાસ થવા માટે તમે એક જ વસ્તુ પાછળ દોડતા હો છો વન અને પર્યાવરણ તો એનું તો 50% ગુણ ભારાંક છે ચાલો તમે દોડો છો તો બહુ સારી બાબત છે પરંતુ એના સિવાયના પણ વિષયો છે જે રોકડા છે જે પણ તમે થોડી તૈયારી કરો તો તમને માર્ક અપાવી શકે છે મેરિટની અંદર તમને આગળ લાવી શકે છે બરાબર તો ગણિત પણ સારી રીતે તૈયાર કરશું અને ગુજરાતી પણ સારી રીતે છે તૈયાર કરીશું બરાબર તો ગુજરાતીની અંદર અહીંયા જે કાંઈ પણ મુદ્દાઓ સાહેબે મને આપ્યા છે કે એટલા મુદ્દા હું કરાવીશ એની હું તમને છે સ્લાઇડની અંદર બતાવું છું બરાબર મૂળાક્ષરો છે કક્કાવારી છે જોડણી છે કહેવતો સંધિ સમાસ અલંકાર છે વાક્યના પ્રકારો વિશેષણ છે સંજ્ઞા છે નિપાત છે બરાબર જે કાંઈ પણ ફોરેસ્ટની પરીક્ષામાં વધુ પૂછાતા હોય એવા મુદ્દાઓ સાહેબે તારવીને આપ્યા છે કેટલા આપણે વિદ્યાર્થીઓને કરાવવાના છે બરાબર છે નામ યોગીઓ અનુગો તળપદા શબ્દો ખાસ પૂછે છે સાહિત્ય અને એના પ્રકારો પ્રથમ કૃતિઓ છે બરાબર કૃતિ અને કર્તાઓ છે તો આના 20 થી પણ વધુ લેક્ચરો છે તમને ગુજરાતી ભાષાના મળવાના છે મતલબ કે વન અને પર્યાવરણનું ખૂબ સારું કન્ટેન્ટ એકદમ અદ્યતન લેક્ચર ગણિતના 20 થી વધુ લેક્ચર ગુજરાતીના 20 થી વધુ લેક્ચર અને નેક્સ્ટ છેલ્લો જે વિભાગ છે એ મિત્રો જનરલ નોલેજનો છે તો જનરલ નોલેજની અંદર તમને 15 થી વધુ વિડીયો લેક્ચર આપણે આપવાના છીએ અહીંયા વિડીયો લેક્ચરનું માર્જિન આપણે ઓછું રાખ્યું છે શું એનું કારણ છે તો જનરલ નોલેજ માટેનું ઘણું બધું સાહિત્ય તમારી પાસે અવેલેબલ હશે ઘણું બધું તમને આવડતું હશે જે મેન વિષયો છે એ આપણે સારી રીતે કવર કરાવવા જઈ રહ્યા છીએ અને જનરલ નોલેજની અંદર અગત્યના જે લેક્ચરો છે એ તમને આપીશું અને એના આધારે જે છે એ તમારે ખાસ એટલા વિષયો છે એ કમ્પ્લીટ છે એ કરી લેવાના રહેશે બરાબર છે ચાલો તો પહેલું ભારતની ભૂગોળ બીજું ગુજરાતની ભૂગોળ
त्रीजु गुजरात नो इतिहास, चौथु बंधारण अने पांचमु शू छे तो के सामान्य विज्ञान। अहींया खास तमने कही दऊं छूं, अहींया खास कही दऊं छूं कि आ विषयों एटला माटे विद्यार्थी मित्रों लीधा छे के तमे भारत अने गुजरात नी भूगोल भणशो ने तो एनी अंदर पण वन अने पर्यावरण छे एना घणा ज बधा टॉपिको छे आनी अंदर कवर थशे। बराबर, मानो के तमे अमुक वस्तु लई लो गुजरात नी भूगोल अथवा तो भारत नी भूगोल बनो भणो छो अने एनी अंदर मित्रों एना डूंगरो भणो छो। बराबर, तो खास करीने खड़को छे, खड़कोनी माहितीओ छे, मूलभूत खड़क क्यो छे, केटला प्रकारो पड़े छे, बराबर आ बधे बधी वातो एनी अंदर आवी जती होय छे। खेती अने पाक छे, खनिजनो सवाल हमणा आ वखते पण पूछाणो 2016-17 मां पण पूछाणो तो ए पण आवी जतो होय छे। तो आ बे विषयोनी अंदर घणुं बधुं फॉरेस्टनुं કન્ટેન્ટ પણ આવી જશે। સાથે સાથે ગુજરાતનો ઇતિહાસ ભણીશું, ભારતીય બંધારણની વાત કરીશું અને એનાથી પણ વધારે મહત્વનું છે સામાન્ય વિજ્ઞાન। આ સામાન્ય વિજ્ઞાન છે એ તમને 6-8 ધોરણનું જે પુસ્તક છે એના આધારિત લેક્ચર મળશે અને એમાં પણ ખાસ કરીને વનસ્પતિ વિષયક જે છે એના વિડિયો લેક્ચર તમને મળશે। બરાબર, ખાસ યાદ રાખજો। એટલે કે અમે અને અમારી ટીમે નક્કી કરી લીધું છે કે અમારે કેટલું કન્ટેન્ટ આ વખતે આપવાનું છે। બરાબર, તો આ કન્ટેન્ટ તમને છે ખૂબ જ ડીપથી મળવાનું છે વિદ્યાર્થી મિત્રો। ખાલી તમે જોજો કે કેટલો કન્ટેન્ટ પાવર અહીંયા તમને મળશે। તમે જો ફોરેસ્ટ એટલે કે વન અને પર્યાવરણના કેટલા લેક્ચરો થશે, ગણિતના કેટલા થશે, ગુજરાતીના કેટલા થશે, જનરલ નોલેજના કેટલા થશે અને નેક્સ્ટ સ્લાઇડની અંદર તમને વાત કરું એટલે કે છેલ્લી વાત કરું તો વર્તમાન પ્રવાહો। બરાબર, આ વર્તમાન પ્રવાહોના વિદ્યાર્થી મિત્રો તમને લેક્ચર મળશે, બેચ દરમિયાન લાઈવ લેક્ચર પણ લેશું અને જરૂર હશે તો રેકોર્ડેડ વિડીયો લેક્ચર પણ તમને વર્તમાન પ્રવાહના મળશે। બરાબર, તો આ વાત થઈ ગઈ એપ્લિકેશન લેતા પહેલા એપ્લિકેશનની અંદર શું શું હશે એની, એટલે કે મારી ફરજ છે કે હું એપ્લિકેશનની અંદર શું શું આપીશ એ મારે કહેવું જરૂરી છે। બરાબર, તમે ખાલી પૈસા આપીને વિડીયો કોર્સ મારા ભરોસે છે એ ખરીદી લો એવું નથી। પહેલી વસ્તુ મેં તમને ટેકનિકલી સમજાવી દીધી, બીજી વસ્તુ તમે આ જોઈ છે, હવે તમને સારું લાગે છે, હવે તમને વિશ્વાસ આવે છે અથવા તો તમને એવું લાગે છે કે ના ભાઈ ઘણું જ બધું કન્ટેન્ટ આપવાના છે, બરાબર, તો તમારે વિડીયો કોર્સ ખરીદવાનો છે, અન્યથા ખરીદવાનો નથી। અને કેવું કન્ટેન્ટ છે એ તમે ઓલરેડી મારી સાથે યુટ્યુબ પર 4 વર્ષથી જોડાયેલા છો તો તમને ખબર છે કે ભાઈ કૃપાલ સાહેબ છે એ કઈ રીતનું કન્ટેન્ટ છે અમને કરાવે છે। બરાબર છે, ઓકે, હવે સૌથી મહત્વની બાબત એ છે કે મિત્રો એપ્લિકેશનની કિંમત કેટલી હશે। બરાબર, બધા જ વિદ્યાર્થી મિત્રોના એ જ ફોન આવે છે કે સાહેબ કેટલા પૈસા રાખવાના છો, કેટલી કિંમત રાખવાનો છો, ભાવ શું રાખવાના છો। બરાબર, તો સૌથી અગત્યની આ બાબત તમે જેને સમજો છો, હું તો કિંમતને અગત્યની નથી સમજતો। કારણ તો કે બધા જ સારા સારા ક્લાસીસવાળા જે કંઈ પણ મારા સાહેબો છે, સાથે સાથે કહેવાય કે આપણા મિત્રો જે છે, બરાબર, એ કિંમત બહુ નજીવી જ રાખતા હોય છે, ખૂબ બધાને પરવડે એવી જ રાખતા હોય છે। પણ વિદ્યાર્થી અવસ્થા દરમિયાન મિત્રો આજે કવર કરવું એ પણ ઘણું અઘરું હોય છે, પરંતુ આપણે એપ્લિકેશનની કિંમત બહુ જ નોર્મલ રાખી છે। ખાસ કરીને આપણી એપ્લિકેશન જે છે એની કિંમત શું હશે તો તમને પણ મારા પર વિશ્વાસ છે કે લગભગ એપ્લિકેશનની કિંમત બધાને પરવડે એવી જ હશે। બરાબર, ગયા વખતે પણ આપણે જે છે એક મહિનાનો કોર્સ લોન્ચ કર્યો હતો માત્ર ને માત્ર 599 રૂપિયાની અંદર, અને એમાં પણ વિદ્યાર્થીઓની માંગ હતી તો આપણે માત્ર 199ની અંદર છે એ કોર્સ આપેલો। બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આ વખતે એટલું કન્ટેન્ટ મારે આપવાનું છે, બધા વિષયો કરાવવાના છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનની કિંમત માત્ર ને માત્ર છે એ 999 રૂપિયા રહેશે। કેટલી રહેશે? 999 રૂપિયા, 999 રૂપિયા જે છે એ કિંમત રહેશે વિદ્યાર્થી મિત્રો। એપ્લિકેશનની મૂળ કિંમત એટલે કે આપણે જે કોર્સ લોન્ચ કર્યો છે એની કિંમત 1999 છે, પરંતુ અત્યારે વિદ્યાર્થીઓની લોક લાગણીને માન આપીને એની અંદર 50% આપણે છે શું આપ્યું છે તો કે ડિસ્કાઉન્ટ આપ્યું છે। અને આ 50% ડિસ્કાઉન્ટ છે એ ક્યાં સુધી અવેલેબલ રહેશે તો આ જે 50% ડિસ્કાઉન્ટ છે એ મિત્રો અહીંયા લખ્યું છે 31-10 સુધી। બરાબર, તો 31-10 સુધીમાં તમે જો આ એપ્લિકેશન ખરીદશો તો વિદ્યાર્થી મિત્રો તમને 50% ભાવની અંદર એટલે કે 50% છે એ ઓફની અંદર છે આ મળશે, એકદમ નજીવા ભાવે।
અત્યારે દિવાળીના ફટાકડા લેવા જઈએ ને તો બે થી ત્રણ સુતળી બોમ્બના પેકેટ અને એકાદું બે નાજીનું એકાદું રોકેટ લઈએ ને ત્યાં વિદ્યાર્થી મિત્રો દસ કહેવાય ને 1500 રૂપિયા થઈ જતા હોય છે. સારા એક દિવાળીના કપડાં ખરીદી એક જોડી લઈએ તો 1000 થી 1500 રૂપિયાની આવતી હોય છે. તો જ્યારે ભવિષ્યનો સવાલ હોય, જ્યારે આપણે કન્ટેન્ટ સારું જોતું હોય, તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ મારી દ્રષ્ટિએ નોર્મલ રકમ છે કહેવાય. એનું કારણ પણ એ છે કે એપ્લિકેશન બનાવીએ, આ બધા પ્લેટફોર્મની અંદર છે એ વિડીયો રેકોર્ડ કરીએ, વિડીયો શૂટ કરીએ, એનો પણ ખર્ચો લાગતો હોય છે. સાહેબો છે એને પણ છે એ કંઈક આપવાનું થતું હોય છે, અને એટલા માટે આપણે એટલા આ જે પ્રાઇસ જે છે એ રાખતા હોઈએ છીએ. બરાબર, તો જો ખાસ સમજી લેજો, જે લોકો મને એવું કહે છે કે સાહેબ એકદમ નોર્મલ ભાવ રાખજો, તો બહુ જ નોર્મલી કિંમત રાખી છે અને તમને એક મોકો પણ આપ્યો છે 31-10 સુધી. બરાબર, આજે 22 તારીખ છે, 22 થી 31 સુધી એટલે કે 9 થી 10 દિવસની અંદર તમારે વિચારી કાઢવીને અને જોઈને છે એપ્લિકેશન લઈ લેવાની છે. પછી વિદ્યાર્થી મિત્રો એની પ્રાઇઝ હાઈ થાય, એની પ્રાઇસ વધે, બરાબર, તો તમારે એ કિંમત ચૂકવવાની રહેશે. લાઈવ વિડીયો લેક્ચર મળશે, 200 ગુણની સંપૂર્ણ તૈયારી રહેશે, બરાબર, અને વન અને પર્યાવરણના અદ્યતન વિડીયો લેક્ચર મળશે, 70 થી પણ વધારે. યાદ રાખજો, તમામ લેક્ચરની PDF આપીશ અને રોજે તમને ડેઇલી ટેસ્ટ આપીશ. સાથે બેચ પૂરી થશે એટલે એપ્લિકેશનની અંદર તમારે 5 મોડેલ પેપર દેવાના રહેશે અને એ પણ એકદમ વનરક્ષકના સિલેબસને આધીન. બરાબર, ખાસ યાદ રાખજો. તો આ વાત થઈ ગઈ શેની, તો કે આ વાત આપણે કરી છે વિદ્યાર્થી મિત્રો શેની, તો કે કોર્સની ફી બાબતે. બરાબર, માત્ર 999 રૂપિયાની અંદર છે તમે મારો કોર્સ છે એ ખરીદી શકો છો અને આજેથી શુભ શરૂઆત કરી દેજો. જેણે પણ જોડાવાનું નક્કી કર્યું છે એ વિદ્યાર્થી મિત્રો મોડું કરતા નહીં. બરાબર, 31 તારીખ પછી છે એ આપણી એપ્લિકેશનની કિંમત છે વધી શકે છે. તો જેને પણ લાભ લેવો હોય એ 50% ઓફની અંદર છે એ આ છે 8-9 દિવસની અંદર 10 દિવસની અંદર ખરીદી કરી શકે છે. બરાબર, ચાલો ફરીવાર અહીંયા છે કોર્સનો છે એપ્લિકેશનનો તમને QR કોડ આપી દઉં છું, જેથી કરીને તમારે છે પ્લેસ્ટોરની અંદર શોધવી ના પડે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ હતી મારી એપ્લિકેશનની ટેકનિકલ બાબતો અને એપ્લિકેશનની થિયરીકલ બાબતો. એપ્લિકેશન કઈ રીતે ખરીદશો અને એની અંદર કેવું કેવું કન્ટેન્ટ તમને મળવાનું છે એની વિગતવાર મેં વાત તમને કરી છે. બરાબર છે, આપ સૌ મારી સાથે જોડાયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજું કે તમામ અદ્યતન લેક્ચર્સ અને એપ્લિકેશન ખૂબ જ સરળ બનાવી છે જેથી કરીને તમને વાપરવાની અંદર ખૂબ જ મજા આવશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ, તમામ બાબતો મેં તમને કહી દીધી છે અને શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈને જાતે એપ્લિકેશન છે એ ખરીદી લેજો. ફોન કોલ્સ કરવાનો બહુ આગ્રહ રાખવો નહીં, જો વધારે મુશ્કેલી પડે તો ફોન કોલ છે એ તમે કરી શકો છો. બરાબર, આપ સૌ આજે મારી સાથે જોડાયા છો એ બદલ ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર નવા વિડીયો લેક્ચર સાથે મળીશું, ત્યાં સુધી કૃપાલ ધાંધલાના આપ સૌને જય હિન્દ.